धोरण सात पाठ बी। धोरण सात पाठ बी पाठ अग्यार वातावरणनी सजीवो पर असरो। पाठ अग्यार वातावरणनी सजीवो पर असरो। जुओ विद्यार्थी मित्रों, तो वातावरणनी असर ए सजीवो पर आपणे अत्यारे ज एक लाइन उपर ज वाँची के ए असर कोना उपर थती होय छे, तो जे તે પ્રદેશની સજીવ સૃષ્ટિ એ વાક્ય પણ હું તમને બતાવું છું આ રહ્યું। ત્રીજી લાઈન દેખાય છે ને, જે તે પ્રદેશની સજીવ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ અને માનવ જીવન તથા તેમની પ્રવૃત્તિઓ ઉપર વાતાવરણની અસર થતી હોય છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ટોપિક જોઈશું વાતાવરણનું દબાણ। કયો ટોપિક ભણવાનો છે આપણે? વાતાવરણનું દબાણ। પૃથ્વીની આસપાસ હવાના સ્તરને વજન હોય છે, બરાબર છે? પૃથ્વીની આસપાસ હવાના સ્તરને વજન હોય છે। હવાના વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે, તેને વાતાવરણનું દબાણ કહે છે। તો આપણે ફરીથી એક પારિભાષિક શબ્દ કેને શું કહેવાય? સંકલ્પના। વ્યાખ્યા, વાતાવરણનું દબાણ એટલે શું? તો પૃથ્વીની આસપાસ હવાના સ્તરને વજન હોય છે, હવાના વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે, તેને વાતાવરણનું દબાણ કહે છે। સમુદ્ર સપાટી પર વાતાવરણનું એટલે કે દરિયા કિનારે સમુદ્ર અને પાણીનો વિશાળ જથ્થો હોય એને આપણે શું કહીએ છીએ? સમુદ્ર કહીએ છીએ। પાણીનો વિશાળ જથ્થો હોય એને આપણે શું કહીએ છીએ? સમુદ્ર કહીએ છીએ। સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધારે હોય છે, તો વાતાવરણનું સૌથી વધારે દબાણ ક્યાં હોય છે? સમુદ્ર કિનારે, સમુદ્ર સપાટી પર વાતાવરણનું સૌથી વધુ દબાણ હોય છે। પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતાં વાતાવરણમાં દબાણ શું થાય છે? ઘટે છે। પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતાં વાતાવરણમાં દબાણ ઘટે છે। વધારે તાપમાનવાળા પ્રદેશોમાં જ્યાં ગરમી વધારે પડે છે, એવા તાપમાનવાળા પ્રદેશમાં વાયુઓ ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે। વાયુઓ ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે અને હલકું દબાણ રચાય છે। હલકું દબાણ વાદળ છાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલ છે। તો હલકું દબાણ એ કોની સાથે જોડાયેલ છે? તો હલકું દબાણ વાદળ છાયા અને ભેજયુક્ત ઋતુઓ સાથે જોડાયેલ છે। ઓછા તાપમાનવાળા પ્રદેશોમાં વાતાવરણ કેવું હોય છે? ઠંડુ હોય છે। ઓછા તાપમાનવાળા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે, માટે ત્યાં ભારે દબાણ હોય છે હવે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટોપિક આપણે જોઈશું પવનો। આમ તો વિદ્યાર્થી મિત્રો, એક વ્યાખ્યા તો તમને પવનોની આવડે જ છે ને, કે ગતિમાન હવાને શું કહેવાય? પવન। ગતિમાન હવાને શું કહેવાય? પવન। તો જુઓ, પવનો પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી ગતિશીલ હવાને પવન કહે છે। લાઈન દોરી દો, પવનની વ્યાખ્યા છે, બરાબર? પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી ગતિશીલ હવાને પવન કહે છે। સામાન્ય રીતે પૃથ્વી પર નિર્માણ થતા હવાના હલકા ભારે દબાણો છે, તેના મુખ્ય ત્રણ પ્રકાર છે। સામાન્ય રીતે પૃથ્વી પર નિર્માણ થતા હવાના હલકા અને ભારે દબાણો છે અને તેના મુખ્ય અને હવાના હલકા ભારે જે દબાણો છે તેના મુખ્ય કેટલા પ્રકારો છે? તો તેના મુખ્ય ત્રણ પ્રકારો છે। હવે આપણે જોઈએ પવનો। તો પવનોના મુખ્ય કેટલા પ્રકારો છે? પવનોના મુખ્ય ત્રણ પ્રકારો છે। એક
કાયમી પવનો, એક કાયમી પવનો, બે મોસમી પવનો, બીજું છે મોસમી પવનો અને ત્રીજું છે દૈનિક કે સ્થાનિક પવનો. શું છે ત્રીજું? દૈનિક કે સ્થાનિક પવનો. વિદ્યાર્થી મિત્રો, આકૃતિ સરસ આપેલી છે કે કાયમી પવનોને ત્રણ વિભાગમાં વહેંચ્યા છે. કાયમી પવનોનું શું કર્યું છે? કાયમી પવનોને ત્રણ વિભાગમાં વહેંચ્યા છે. એ ત્રણ વિભાગ જુઓ કાયમી પવનોના. એક વ્યાપારી પવનો, બે પશ્ચિમીયા પવનો, ત્રણ ધ્રુવીય પવનો. તો કયા ત્રણ વિભાગો પાડ્યા છે? એક વ્યાપારી પવનો, બે પશ્ચિમીયા પવનો અને ત્રણ ધ્રુવીય પવનો. પછી જુઓ બીજું વિદ્યાર્થી મિત્રો, મોસમી. તો મોસમી પવનો વિશે આપણે થોડું જોઈએ છે. બે પ્રકારના પવનો છે, ઉનાળાના મોસમી પવનો અને શિયાળાના મોસમી પવનો. ઉનાળાના મોસમી પવનો અને શિયાળાના મોસમી પવનો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જુઓ આપણે તો ત્રણ પ્રકારો જોયા બરાબર ને. પવનોના ત્રણ પ્રકારો કયા કયા છે? કાયમી પવનો, મોસમી પવનો અને દૈનિક કે સ્થાનિક પવનો. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, કાયમી પવનોને કયા ત્રણ વિભાગોમાં વહેંચ્યા છે? કાયમી પવનોને કયા ત્રણ વિભાગોમાં વહેંચ્યા છે? એક વ્યાપારી પવનો, બે પશ્ચિમીયા પવનો, ત્રણ ધ્રુવીય પવનો. કાયમી પવનોને ત્રણ વિભાગોમાં વહેંચ્યા છે. એક વ્યાપારી પવનો, બે પશ્ચિમીયા પવનો, ત્રણ ધ્રુવીય પવનો. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, મોસમી પવનો. તો મોસમી પવનો પણ બે વિભાગમાં વહેંચાયેલા છે. મોસમી પવનો પણ બે વિભાગમાં વહેંચાયેલા છે. એક ઉનાળાના મોસમી પવનો અને બે શિયાળાના મોસમી પવનો. એક ઉનાળાના મોસમી પવનો અને બે શિયાળાના મોસમી પવનો. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, દૈનિક કે સ્થાનિક પવનો. ત્રીજું કયું આપેલું હતું? દૈનિક કે સ્થાનિક પવનો. તો એમાં બે વિભાગ છે. દરિયાઈ જમીન, દરિયા તરફથી જમીન તરફ વાતી લહેરો એને દરિયાઈ જમીન લહેરો કહેવાય. દરિયા તરફથી સમુદ્ર તરફ વાતી જમીનની લહેરો. અને બીજો પ્રકાર છે પર્વત ખીણની લહેરો. બીજો કયો પ્રકાર છે? પર્વત ખીણની લહેરો. વિદ્યાર્થી મિત્રો, આપણે પવનોની માહિતી મેળવી બરાબર છે કે પવનો એટલે શું? તો પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી ગતિશીલ હવાને પવન કહે છે. ફરીથી, પૃથ્વીની ચાર બાજુ વીંટળાઈને આવેલી ગતિશીલ હવાને પવન કહે છે. અને વિદ્યાર્થી મિત્રો, એ પવનના હલકા અને ભારે દબાણો એવા ત્રણ પ્રકારો પડે છે. એ ત્રણ પ્રકારો કયા કયા છે એ પણ આપણે જોઈશું. તો ત્રણ પ્રકારોમાં તમને આપેલું છે, આ કોઠો દોર્યો છે ને આકૃતિ, એની ઉપર છે બરાબર છે. તો ત્રણ પ્રકારો એના કયા કયા હતા? કાયમી પવનો, મોસમી પવનો અને દૈનિક સ્થાનિક પવનો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કાયમી પવનોની માહિતી મેળવીશું. એના માટે જુઓ પેજ નંબર 65. જુઓ વિદ્યાર્થી મિત્રો, એક કાયમી પવનો. પૃથ્વીની સપાટી ઉપર કેટલાક ભાગમાં બારે માસ નિશ્ચિત દિશામાંથી પવનો વાય છે. બારે માસ નિશ્ચિત દિશામાંથી પવનો વાય છે બરાબર છે. તો એને આપણે શું કહીએ છીએ? કાયમી પવનો કહીએ છીએ. પૃથ્વી સપાટી ઉપર કેટલાક ભાગમાં બારે માસ નિશ્ચિત દિશામાંથી પવનો વાય છે, જેને આપણે કાયમી પવનો કહીએ છીએ. કાયમી પવનોમાં કયા કયા પવનોનો સમાવેશ થાય છે? તો કાયમી પવનોમાં વ્યાપારી પવનો, પશ્ચિમીયા પવનો,
ધ્રુવીય પવનોનો સમાવેશ થાય છે? ફરીથી કાયમી પવનોમાં કયા કયા પવનોનો સમાવેશ થાય છે? તો કાયમી પવનોમાં બરાબર એક પશ્ચિમીયા પવન, એક વ્યાપારી પવનો, બે પશ્ચિમીયા પવનો અને ત્રણ ધ્રુવીય પવનોનો સમાવેશ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું મોસમી પવનો. કયા પવનો જોઈશું આપણે? મોસમી પવનો. આમ તો વિદ્યાર્થી મિત્રો, મોસમ પ્રમાણે વાતા પવનોને મોસમી પવનો કહેવાય. મોસમ પ્રમાણે વાતા પવનોને શું કહેવામાં આવે છે? મોસમી પવનો કહેવામાં આવે છે. હવે આપણે ચોપડીની વ્યાખ્યા પણ જોઈ લઈએ ને, બરાબર છે ને? પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પવનો ઋતુ પ્રમાણે વાય છે? પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પવનો ઋતુ પ્રમાણે વાય છે અને તેની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે, એને આપણે શું કહીએ છીએ? મોસમી પવનો કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણા ભારતના પડોશી દેશો જુઓ. તો આપણા ભારતના પડોશી દેશો છે મ્યાનમાર. કયો દેશ છે? મ્યાનમાર, બાંગ્લાદેશ વગેરે દેશોમાં આ પ્રકારના પવનો વાતા હોવાથી આ દેશોને મોસમી પવનોના દેશ કહેવાય છે. એ દેશોને શું કહેવાય છે? મોસમી પવનોના દેશ કહેવાય છે. કયા કયા છે? ભારત, મ્યાનમાર, બાંગ્લાદેશ વગેરે દેશોમાં આ પ્રકારના પવનો વાતા હોવાથી આ દેશોને મોસમી પવનોના દેશ તરીકે ઓળખવામાં આવે છે. ઉનાળામાં નૈઋત્યના પવનો અને શિયાળામાં ઈશાન ખૂણેથી વાતા પવનો આ પ્રકારના પવનોના શું છે? ઉદાહરણ છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું નંબર 3, દૈનિક સ્થાનિક પવનો. શું આપેલું છે? દૈનિક સ્થાનિક પવનો એટલે શું? પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પ્રદેશોમાં ટૂંકા સમય માટે હવાના દબાણમાં થતા ફેરફારના કારણે શું આપેલું છે તમને? ઉદ્ભવતા પવનોને દૈનિક કે સ્થાનિક પવન કહે છે. તો એક વાક્યનો પ્રશ્ન પણ તમને પૂછી શકાય, સંકલ્પના પણ પૂછી શકાય કે દૈનિક કે સ્થાનિક પવનો એટલે શું? પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પ્રદેશોમાં ટૂંકા સમય માટે હવાના દબાણમાં થતા ફેરફારના કારણે ઉદ્ભવતા પવનોને દૈનિક કે સ્થાનિક પવન કહે છે. શું કહે છે? દૈનિક કે સ્થાનિક પવન કહે છે. એક સંકલ્પના પણ થઈ ગઈ. સ્થાનિક પવનોનું ઉદાહરણ આપણે શોધી લઈએ. સ્થાનિક પવનોના ઉદાહરણ તરીકે શું આપેલું છે? તો દરિયાઈ જમીનની લહેરો, બરાબર છે. તમે દરિયા કિનારે જાઓ, બરાબર છે, તો આપણે મસ્ત સમુદ્ર કિનારા સુધી પાણી આવે તેને ભરતી કહીએ, પાછું વહી જાય તેને ઓટ કહીએ, અને મસ્ત પવન વાતો હોય તો આપણે એને શું કહીએ છીએ? લહેરો. પર્વત અને ખીણની લહેરો લૂ અને શીતલહેર વગેરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું કર્યું અત્યાર સુધીમાં, આપણે એનું થોડું ફરીથી ડિસ્કસ કરી લઈએ. જુઓ વિદ્યાર્થી મિત્રો, એક તો આપણે શું ભણ્યા? વાતાવરણનું દબાણ. પૃથ્વીની આસપાસ હવાના સ્તરને વજન હોય છે. હવાના વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે તેને શું કહે છે? તો તેને
વાતાવરણનું દબાણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારું પાઠ બી પૂરું થાય છે.